નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં હેલ્થ પ્લસ કાર્યક્રમમાં. એક હેલ્થ પ્લસનું એક સ્પેશિયલ એપિસોડ આજે અમે અહીં આપને જણાવી રહ્યા છે. અમારી સાથે એ હેલ્થ પ્લસના કાર્યક્રમમાં ડૉક્ટર દર્શન પટેલ, સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટ અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન અમારી સાથે જોડાયા છે. અને એક યુનિક એટલે એક અલગથી એક હટકે એક સુપરા મેજર સર્જરી બહુ જ રિસન્ટલી એમણે કરી છે બેન્કર્સ હોસ્પિટલ સુરતમાં. તો એના વિશે થોડી એમની સાથે જાણકારી લઈશું અને થોડુંક જે જ્ઞાન છે એમનું તેનું થોડું આદાન પ્રદાન આપણે કરીશું. તો સ્વાગત છે સર આપનું અમારા દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સ્ટુડિયોમાં. તો ડૉક્ટર સાહેબ, આપણે મેઇન મુદ્દા પર જ આવીએ અને વાત કરીએ કે એક પેશન્ટ નંદુરબારથી બેન્કર હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને બેઝિક સિમ્ટમ્સ એમના ખજવાળાવું અને ભૂખ ન લાગવી, વજન ઓછું થવું એવા મલ્ટિપલ પ્રોબ્લેમ સાથે એડમિટ થયા હતા. ઘણી એમણે ડાયગ્નોસિસ બી કરાવી ત્યારે નંદુરબારમાં, પણ કોઈ તારણ ના નીકળ્યું એ એડમિટ થયા. તો એ વ્યક્તિ ગોવિંદભાઈ નામ હતું કદાચ, ગોવિંદભાઈ ચૌધરી. તો એ પેશન્ટ ને તમે જ્યારે એમની સાથે મળ્યા અને તમે એનું પ્રોગ્નોસિસ કર્યું, તો શું થઈ આખી ઘટના વિશે થોડું અમને કહેશો સર? તો આ દર્દી હતું ગોવિંદભાઈ ચૌધરી, જેઓ 63 વર્ષના ઘરડા પુરુષ હતા. હવે એ રહેવાનું એમનું હતું નંદુરબાર મહારાષ્ટ્રમાં, અને છેલ્લા 2 મહિનાથી એમને ઘણી તકલીફો હતી. ઘણી તકલીફોમાં કેવું છે કે એને સતત પેટમાં દુખાવો થયો, વારંવાર પેટમાં દુખાવો થયો, ભૂખ બિલકુલ ન લાગવી, અને સાથે સાથે લગભગ એમનું છેલ્લા 3 મહિનાની અંદર 70 કિલો વજન ઘટી ગયું હતું, અને સાથે સાથે ઇન્ટરમિટન્ટ જોન્ડિસ, જોન્ડિસ એટલે કે પીળિયો આપણી સાદી ગુજરાતી ભાષામાં કહેવાય, એવો પીળિયો પણ એમને થઈ જતો હતો, અને આખા દિવસ અને રાત દરમિયાન સતત ખંજવાળ આવ્યા કરતી હતી. એટલે આ બધા લક્ષણો એમને હતા, અને એના કારણે એઓ ત્યાં આગળ તેમના લોકલ ડૉક્ટરની પાસે એમની સારવાર કરાવતા હતા. એ કારણ આ બધા કારણોમાં જ્યારે પેટમાં સખત દુખાવો થતો ત્યારે એ ત્યાં આગળ દાખલ થતા હતા, અને પછી સારવાર મળતા એટલે સારું થતું હતું, રજા લેતા હતા. એવી રીતે 2-3 વખત એ હોસ્પિટલમાં દાખલ થયા, પણ દરેક વખતે રિપોર્ટ, લેબોરેટરીના રિપોર્ટ કરાવવાનો અને સોનોગ્રાફી કરાવવા, પણ એમાં કોઈ પણ પ્રકારનું નિદાન પાકું થતું હતું નહોતું. એટલે એના કારણ પછી જે ત્યાં આગળ ડૉક્ટર હતા જેની સારવાર કરતા, તેમણે પર્સનલી મારી સાથે ફોન પર વાત કરી કે આવી રીતનું છે, અને ત્યારે જ મેં એમને થોડો ચેતાર આપી દીધો હતો કે આ દર્દીને આ કેન્સર હોઈ શકે પેન્ક્રિયાસનું, સ્વાદુપિંડનું, કે જેના કારણે તમારા અનુભવ પ્રમાણે, તમને અનુભવ પ્રમાણે જસ્ટ ફોન પર જ મેં કીધું કે આના સ્વાદુપિંડનું કેન્સર હોઈ શકે, અને તો જ આના લક્ષણો આ રીતના છે. કેન્સરના બધા જ લક્ષણો જે કહેવાય એવા ટિપિકલ લક્ષણો એને હતા. એટલે એ પ્રમાણે જ મેં એમને સલાહ આપી અને એમને કીધું કે જો શક્ય હોય આ દર્દીને તો અહીંયા સુરતમાં ટ્રાન્સફર કરી. સર, પહેલી વાર જ્યારે તમને અહીંથી કોલ આપવામાં આવ્યો બેન્કર હોસ્પિટલથી, અને તમે પહેલી વાર ક્લિનિકલી એમને ઓબ્ઝર્વ કર્યા, તો તમે જે તમારા અનુભવનું જે નિચોડ છે અને જે નિદાન તમે કહ્યું કે ભાઈ આ કદાચ એક કેન્સરનો દર્દી હોઈ શકે, તો પેન્ક્રિયાટિક જ કેન્સર હશે એવું અંદાજ કેવી રીતે તમે બન્યો? અંદાજ એવી રીતે કરવામાં આવ્યો કે જે રીતે અમુક દરેક કેન્સરને એક કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ હોય. કોન્સ્ટિટ્યુશનલ સિમ્ટમ કોને કહેવાય? કે ભાઈ જે પેટનું કેન્સર હોય તેમાં પેશન્ટને ભૂખ બિલકુલ ના લાગે, આ પેશન્ટ ખાઈ જ ના શકે, કંઈ ખાવાનું જ ના ગમે. બીજું કે એને છેલ્લા 3 મહિનામાં 70 કિલોનું વજન ઘટી ગયેલું, એટલે સિગ્નિફિકન્ટ વેઇટ લોસ કહેવાય. અને જ્યારે આ રીતનો વેઇટ લોસ થાય એટલે એ કેન્સરનું એક બહુ ટિપિકલ ફીચર હોય છે. ખરેખર એક એ વસ્તુ જોવાનું આવે. અને બીજું કે પેન્ક્રેટિક કેન્સર છે એ જ કેવી રીતે જાણવા મળ્યું? કારણ કે એને 2 મુખ્ય લક્ષણો એવા હતા કે એને વારંવાર પેન્ક્રેટાઇટિસ થતું હતું. પેન્ક્રેટાઇટિસ એટલે શું? કે વારંવાર સ્વાદુપિંડમાં સોજો આવે, અને એ પેન્ક્રેટાઇટિસ થાય એટલે સખત પેટમાં દુખાવો થાય કે સહન પણ ન કરી શકે, એટલે એને હોસ્પિટલમાં દાખલ થવું જ પડે. હા, દાખલ થાય અને ઇન્જેક્શન આપે એટલે દુખાવો તરત બેસી જાય. એટલે એક બહુ મોટું લક્ષણ હતું કે જેના પરથી હું કહી શકું કે પેન્ક્રેટિક કેન્સર હતું. અને સાથે સાથે એને વચ્ચે 1-2 વખત સાથે પીડીઓ એટલે કે જોન્ડિસ, એ જોન્ડિસ પણ થઈ ગયેલો હતો. એટલે અમારા આ જે પેટના રોગોમાં જોવા જઈએ ને, તો જ્યારે પેન્ક્રિયાસનું હેડ હોય, એ પેન્ક્રિયાસના હેડ આગળ બધા જ સ્ટ્રક્ચર ભેગા થતા હોય, એટલે કે સ્વાદુપિંડના રસો લઈ જતી નળી, પિત્તના રસો લઈ જતી નળી, અને જે ત્યાં આગળ જો ટ્યુમર બેઠું હોય કે ત્યાં આગળ કોઈ પણ નાનું સંકોચન થતું હોય તો તરત જ કમળો પણ થાય અને પેન્ક્રિયાટિસ. તો આમાં સાહેબ, પેન્ક્રિયાસની વાત કરીએ મારા જ્ઞાન પ્રમાણે કે પેન્ક્રિયાસ એ બી એવો ભાગ છે શરીરનો
કે જ્યાંથી ઇન્સ્યુલિન પણ સિક્રેટ થાય. હા કરેક્ટ. તો શું એ ડિસ્ટર્બ કરે ઇન્સ્યુલિન સિક્રેશન? એટલે એક વસ્તુ એવી છે કે જ્યારે પેન્ક્રિએટાઇટિસને એટેક થાય એટલે શું થાય કે પેન્ક્રિયાસને જે કોષો હોય, પેન્ક્રિયાસનું બે કામ હોય છે. એક તો પચન કરવાનું, જે આપણે ખોરાક ખાઈએ એટલે પેન્ક્રિયાસના જે સ્વાદુપિંડના રસો હોય એ પચનમાં પણ મદદ કરે, અને સાથે સાથે સ્વાદુપિંડનું હોર્મોનલ ફંક્શન, હોર્મોનલ ફંક્શન એટલે જેવું તમે કીધું ને કે ઇન્સ્યુલિન, એ બ્લડ શુગરને કંટ્રોલ કરવાનું કામ કરે. જ્યારે આવી રીતના પેન્ક્રિએટાઇટિસના રિકરન્ટ એટલે વારંવાર એટેક આવે એટલે આ કોષો પણ ધીમે ધીમે નાશ પામે અને એના કારણે ડાયાબિટીસ પણ થાય. એટલે આ જે દર્દી હતું ગોવિંદભાઈ ચૌધરી, એમને ડાયાબિટીસ પણ હતું. ઓકે, તો આપણે આગળ વાત કરીએ કે એ આ તમે ક્લિનિકલી ઓબ્ઝર્વ કર્યા પછી કયા કયા તમે ટેસ્ટો એમને પર કરવાના કીધા? હા, એટલે એના પછી એટલો સ્ટ્રોંગ સસ્પિશન હતો કે આ પેન્ક્રિએટિક કેન્સર જ છે, એટલે એના આધાર પર અમારે એના અમુક સ્પેશિયલાઇઝ ઇન્વેસ્ટિગેશન, એમાં પહેલું ઇન્વેસ્ટિગેશન અમે કરાવ્યું સીટી સ્કેન, જે સારામાં સારો સીટી સ્કેન આપણા સુરતમાં થાય એ રીતનું સીટી સ્કેન કરાવ્યું. એ સીટી સ્કેનમાં અમને લક્ષણો ખ્યાલ આવી ગયો કે ભાઈ આમાં એક જગ્યાએ પેન્ક્રિયાસની જે નળી છે અને જે પિત્તરસની નળી છે ત્યાં સંકોચન થયેલું છે, પણ જે ગાંઠ જે કહેવાય એ સીટી સ્કેનમાં પણ પ્રોપર દેખાઈ શકી નહીં. ઓકે, એટલે જ્યારે એ પ્રોપર ન દેખાય એટલે પછી શું છે કે એના પછી એક બીજું હાઈલી ઇન્વેસ્ટિગેશન આવે કે જેની અંદર અમે દૂરબીન પેટની અંદર ઉતારીએ અને દૂરબીન ઉતારીએ એન્ડોસ્કોપી કહેવાય, એ એન્ડોસ્કોપી કરી અને તેના જ ભાગનો અલ્ટ્રાસાઉન્ડ કરીએ. એ રીતે એન્ડોસ્કોપી પણ કરી અને એન્ડોસ્કોપી અલ્ટ્રાસાઉન્ડ કર્યું, પણ ત્યાં પણ જોઈએ એવું ડેફિનેટ ટ્યુમર જે કહેવાય આપણે કહીએ ને કે ફૂલ ક્લેરિટી ના મળી, એટલે ત્યારે એ અમે શું કર્યું કે ત્યાંથી એક બાયોપ્સી લીધી અને એ બાયોપ્સીને પણ અમે લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી, કારણ કે જ્યારે કેન્સર છે તો અમે પહેલા સાબિત કરીએ કે ભાઈ આ છે, પણ એ બાયોપ્સી પણ એ નેગેટિવ આવી. એટલે એમાં તમે જે વિચારો છો એની સામે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટ બધા જ કોન્ટ્રોવર્સી ને બધાએ ના જ પાડી, એમ કે એ બધાએ બધા જ રિપોર્ટ ના આપે. એટલે આ કેસ માટે મહત્વનું એ જ છે કે એવું જરૂર નથી કે બધા જ ઇન્વેસ્ટિગેશન ઓપરેશન પહેલા, ખાસ કરીને લીવર પેન્ક્રિયાસ અને પિત્તનળીને જે એચપીબી કેન્સર કહેવાય એ બધા જ કેસમાં પાકે પાકું કહી દે કે આ કેન્સર જ છે, એવું કોઈ જ 100% ઇન્વેસ્ટિગેશન નથી. એ તમારે આ બધા ઇન્વેસ્ટિગેશનનો નિચોડ એના પણ લેવાનો અને જે ક્લિનિકલ એટલે કે તમારું જે પૈસાના લક્ષણો છે આ બંનેને ધ્યાનમાં લઈને જ એનું આગળ મેનેજમેન્ટ કરવાનું હોય. તો આ ઇન્વેસ્ટ પેશન્ટ દાખલ થયો પછી ઇન્વેસ્ટિગેશન થયા અને પછી તમે આ સર્જરી કરી, તો ઇન્વેસ્ટિગેશનમાં કેટલા દિવસો નીકળ્યા? એટલે આ ઇન્વેસ્ટિગેશનમાં લગભગ 5 થી 6 દિવસ જેટલા એના નીકળી ગયા એના. અને આ એક વસ્તુ એવી છે કે જ્યારે દર્દી આ જે ઓપરેશન છે એ ઓપરેશન વિશે તમને માહિતી આપીશ, પણ કોઈ પણ ઓપરેશન જ્યારે કરવાનું હોય ત્યારે દર્દી અને થોડું સગા જે હોય એ પહેલાં થોડુંક એ હોય કે ભાઈ આ વસ્તુ રોગ ખરેખર શું છે એમ, અને જ્યાં સુધી રોગની પૂરેપૂરી માહિતી ના મળે ત્યાં સુધી દરેકને ખચકાટ મનમાં થતો હોય એમ, જ્યારે કાઉન્સેલિંગ કરવું પડે. એટલે આ વસ્તુમાં એવી છે કે એવું નથી સૌમ્યા જેવું કીધું કે 100% કોઈ જ વસ્તુ કહી નહીં શકતી. હા, આ બધી વસ્તુઓનો નીચોડ લઈને પછી આગળ વધવું પડતું. એટલે આ બધા એન્ડોસ્કોપિક અલ્ટ્રાસાઉન્ડ અને સીટી સ્કેન આ બધી વસ્તુઓ કર્યા પછી પણ બધા રિપોર્ટ નેગેટિવ આવ્યા. એટલે હવે દર્દીને અને દર્દીના રિલેટિવને સમજાવવું ખરેખર અઘરું હોય છે, પણ સપોર્ટિંગ ટેસ્ટિમોનિયલ કોઈ તમારે સપોર્ટમાં એક્ઝેક્ટલી એમાં પછી બધો બાર આપણી પર આવી જાય, પણ તેમ છતાં પણ બધું એમને સમજાયું. આ જ વસ્તુ એમને સમજાવી કે આ વસ્તુ આ રીતની જ હશે, આ રીતની ન હોય તો પણ જે લક્ષણો જે છે ને એમનાથી એને મુક્તિ મળી જશે, બરાબર છે. પણ એટલું તો સમજાવવામાં આવ્યું હતું કે 95% કેસમાં કેન્સર જ હોય, 5% કેસમાં એવું બની શકે કે ગાંઠ તો હોય ખરી પણ એ સાદી ગાંઠ આવે એમ, એટલે એવું સમજાવવામાં આવ્યું હતું અને પછી આગળ ઓપરેશનનું નક્કી કર્યું. તો આ જે કેન્સર છે એમાં દવાથી માટે એવું નથી, તમારે સર્જિકલ જ દવાથી એડ્રેસ કરવું પડે. એટલે અમુક કેન્સર એવા હોય છે જીઆઈ સર્જરીમાં કે જેમાં પહેલાં ઓપરેશન, કેન્સર જ્યારે સાબિત થાય ને તો એના પહેલાં એક કીમોથેરાપી આપવાની હોય. એ કીમોથેરાપીમાં એવા અમુક કેન્સર છે કે જે સંપૂર્ણપણે દેખાતા જ બંધ થઈ જાય, સંપૂર્ણપણે જે સીટી સ્કેનમાં પહેલાં કે સોનોગ્રાફીમાં દેખાયું હોય એ કેન્સર ન દેખાય એટલે એવા કેન્સર છે. પણ એચપીબી જેવું મેં કીધું ને તમને કે લીવર, પેન્ક્રિયસ અને પિત્તનળી આ ત્રણના કેન્સર એવા છે કે જેમાં હજુ સુધી કીમોથેરાપી કે રેડિયોથેરાપી કે જે મટાડી દે એવું આવ્યું નથી. હા, ઓપરેશન થઈ જાય, ઓપરેશન થાય ને એનું જો સાબિત થાય કે આ વસ્તુ આ કેન્સર છે એના પ્રમાણેમાં પછી એની કીમોથેરાપી હોઈ શકે છે.
ઓકે, તો તમે જ્યારે આ સર્જરી જે સુપર મેજર સર્જરી છે, કારણ કે મારે ખ્યાલથી ખાસો લાંબો સમય આ સર્જરી, તો એ સર્જરી વિશે થોડું સમજાવો કે કેવી એની પ્રોસેસ હોય છે સર્જરીની, અને કયા કયા ભાગ તમારે સર્જિકલી એડ્રેસ કરવો પડે. એટલે આ જ્યારે એવું નક્કી કર્યું કે આ પેન્ક્રેટિક કેન્સર છે, સ્વાદુપિંડનું કેન્સર છે, એ પછી અમારે પહેલાં પહેલું તો પેશન્ટ અને રિલેટિવને કાઉન્સેલિંગ કરવાનું હોય છે. એનું કાઉન્સેલિંગ એટલા માટે કરવાનું હોય છે કે આ એક નાનું ઓપરેશન હોતું નથી, કે મોટું ઓપરેશન હોય છે, કેન્સરનું ઓપરેશન હોય છે, અને એટ ધ સેમ ટાઈમ 63 વર્ષની ઉંમર, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને થાઇરોઇડ, આ બધી તકલીફો જ્યારે હોય ત્યારે ઓપરેશન કરવાનું રિસ્ક જે કહેવાય એ સામાન્ય માણસ કરતાં થોડું જોખમ જોખમ વધતું હોય છે. એટલે અમારે પહેલો ઓપરેશનનો કાઉન્સેલિંગ પાર્ટ હોય, જે ઓલરેડી મેં કેન્સરનું પણ સમજાવવાનું હોય છે અને ઓપરેશન રિલેટેડની, એટલે કાઉન્સેલિંગ પાર્ટ એ બહુ મહત્ત્વનો હોય છે. અને એ જ રીતે એ જ બેઝ કરતો હોય છે આગળ એનો ઇન્ટરચીવન. એટલે પહેલું કાઉન્સેલિંગ કરવાનું હોય છે, પછી અમુક બીજા જે ઓપરેશન પહેલાંના જે રિપોર્ટ કરાવવાના હોય છે રિપોર્ટ કરાવીએ છીએ, અને સાથે સાથે આ મેજર ઓપરેશન હોય, પેટ ઓપરેશન પેટનું હોય પણ એના લીધે બધી બીજા બધા શરીર પર અસર થતી હોય, કારણ કે આ ઓપરેશન પછી અમે લગભગ 3-4 દિવસ એના આઈસીયુમાં રાખતા હોઈએ છીએ, અને પછી સારું થાય પછી વોર્ડમાં લઈ જઈએ. એટલે એ દરમિયાન અમે એના બીજા ડૉક્ટરોનો પણ સપોર્ટ લેતા હોય છે, એમાં ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટર એટલે ક્રિટિકલ કેર સ્પેશિયલિસ્ટ, છાતીના ડૉક્ટર કે જેના પલ્મોનોલોજિસ્ટ કહેવાય, કાર્ડિયોલોજિસ્ટ, એટલે આ બધા જ ડૉક્ટરનું ફિટનેસનું સર્ટિફિકેટ લઈએ અમે, કે ભાઈ આ 100 દર્દી ફિટનેસ છે, દાખલા તરીકે હૃદયનું પંપિંગ જોવા માટે ફિટ ટુ ઓપરેટ, હૃદયનું પંપિંગ કેવું છે એના માટે ઇકો કરે, એટલે આ બધા જ ઇન્વેસ્ટિગેશન, આ બધા ફિટનેસ અને કાઉન્સેલિંગ કર્યા પછી, સાથે સાથે આ ઓપરેશન મોટું હોય અને આ રિજનમાં બધી મોટી મોટી વેસેલ્સ હોય, વેસેલ એટલે લોહી લઈ જતી નળીઓ હોય, અને ક્યારેક જો કંઈ તકલીફ થાય, ટ્યુમર ચોંટેલી હોય એવા સંજોગોમાં, કદાચ જો લોહી વધારે વહી જાય તેવા રપ્ચર થઈ હોય, રપ્ચર થાય તેવા સંજોગોમાં લોહી વહી જાય, તો લોહીની વ્યવસ્થા પણ અમારે ઓપરેશન પહેલાં જ કરી રાખીએ, એટલે આ બધી વ્યવસ્થા કર્યા પછી અમે ઓપરેશન લેતા હોઈએ છીએ. તો આ જે પ્રોસેસ જે એકચ્યુઅલ ઓપરેટિવ તમારે જ્યારે ઓપરેશન શરૂ કર્યું, અને આખા ઓપરેશન દરમિયાન ક્યાંક એવું લાગ્યું તમને કે જે આપણે પ્રોસેસ તો તમે બધી બરાબર જ કરી હોય, પણ ક્યાંક એવું લાગ્યું કે તમે આ ફેટલ થઈ જશે, કે તમે મિસ પેશન્ટ મિસ કરી જશો, એવું ક્યાંક એવું? એટલે કારણ કે કેટલા 9 કલાક કદાચ આ સર્જરી છે, 9 કલાક. એટલે આ એ જ વસ્તુ છે કે આ ઓપરેશનનું નામ કહેવાય વિપલ્સ પેન્ક્રેટોડેનેક્ટોમી, અને શોર્ટમાં આપણે કહેવાય વિપલ્સ સર્જરી કહેવાય. અને આ સર્જરી જીઆઈ સર્જરી એટલે કે ગેસ્ટ્રો સર્જરીમાં હાઈલી કોમ્પ્લેક્સ, લેન્ધી એટલે કે લાંબી ચાલનારી અને એકદમ આર્ટિસ્ટિક સર્જરી કહેવાય. એટલે એની અંદર શું કરવામાં આવે, એની અંદર ઓપરેશનમાં બે ભાગ આવે, રિસેક્શન અને રિકન્સ્ટ્રક્શન. રિસેક્શન એટલે કાઢવાનો ભાગ, અને રિકન્સ્ટ્રક્શન એટલે જોડવાનો ભાગ. રિસેક્શન ભાગમાં શું હોય કે જઠરનો નાના આંતરડાનો ભાગ થોડો કાઢવો પડે, જ્યાં કેન્સર છે, એટલે કે સ્વાદુપિંડનું હેડ છે, એટલે સ્વાદુપિંડનો ભાગ, સાથે સાથે પિત્તાશય અને પિત્તનળીનો ભાગ કાઢવાનો હોય, અને સાથે સાથે જે નાના નાના લિમ્ફ નોડ કે ગાંઠો હોય એ પણ બધી સાથે કાઢી નાખવાનું. આ બધું કરવાનું કેમ, ગાંઠ તો નાની જ હોય પણ એનો ફેલાવો જે થતો હોય ને એ આટલા રિજન હોય, એટલે આખું આ ભાગ કાઢી નાખવાનો હોય કેન્સરના પ્રિન્સિપલ પ્રમાણે, કેન્સરના પ્રિન્સિપલ. એટલે આખો ભાગ કાઢ્યા પછી, એ ભાગ કાઢ્યા પછી, આ બધું કાઢ્યા પછી એનું જોડાણ કરવાનું, તો જ આપણે ખોરાક ખાઈ શકીએ, પિત્તનો રસ એની જગ્યાએ જાય, સ્વાદુપિંડનો રસ કનેક્ટ. એટલે આ સર્જરી લગભગ 9 કલાક ચાલી. હવે બીજી બે વસ્તુ આમાં એવી છે કે આ પેશન્ટને પેન્ક્રેટાઇટિસને એટેક આવતા હતા વારંવાર, એટલે કે સ્વાદુપિંડમાં સોજો હતો. એટલે જ્યારે સ્વાદુપિંડમાં સોજો હોય ત્યારે સ્વાદુપિંડના જગ્યાએ જ જે ઓપરેશન કરવાનું આવે એ ત્યારે થોડુંક અમને તકલીફ પડે, અને સાથે સાથે આ બધા તકલીફો જ્યારે હતી એટલે એના કારણે પેશન્ટને સોજો થોડો હતો, એટલે ઓપરેશન માટે ડિફિકલ્ટ રહે. અને એટ ધ સેમ ટાઈમ જેવું મેં તમને કીધું કે ઓપરેશનમાં એક ધોરીનસ જેવી આપણે કહીએ ને, એક ધોરીનસ મોટા મોટી ધમની હોય, એવી રીતે લીવરને લોહી પૂરું પાડતી એક મોટી ધોરીનસ હોય, અને એની પર જ આ પેન્ક્રિયાસનું જે હેડનું કેન્સર હોય એની પર જ બેઠું હોય. એટલે જ્યારે અમે એ રિજનમાં કામ કરીએ ત્યારે અમે બહુ જ ધ્યાન રાખતા હોય છે કે એ નસ ફાટે નહીં, જે ફાટે તો બહુ કોમ્પ્લિકેશન. ઓપરેશનમાં દરમિયાન જો થાય, અમે એવું નથી હતું એ બચાવી તો લઈએ, પણ ઓપરેશન પછી પણ એની કોમ્પ્લિકેશન ઘણી થઈ જતી હોય. પણ હવે જે પહેલાંના ટાઈમમાં જે કરતા હતા સર્જરી, આજ હવેના સમયમાં આ સર્જરી ઘણી સલામત થઈ ગઈ છે. અમારી પાસે એવા સાધનો આવી ગયા છે, અમારી પાસે એવા રિટ્રેક્ટર છે, અને હાઈલી સ્પેશિયલાઇઝ બધા એનર્જી સોર્સીસ એવા છે કે હવેના ટાઈમમાં આ ઓપરેશન અમે કોઈપણ જાતના
બ્લડ લોસ વગર, એટલે કે લોહીનું ટીપું પણ એમ કહીએ તો પણ લોસ થવા દેતા હોતા. મોટી વાત છે, બહુ મોટી. એટલે આ 9 કલાકની જ્યારે સર્જરી કરી પણ એક સિંગલ ટીપું લોહી એને ટ્રાન્સફ્યુઝ એટલે આપવું ચઢાવવું પડ્યું નથી. અમે ઓપરેશન પહેલાં તૈયારી રાખેલી પણ લોહી ઓપરેશન દરમિયાન કે ઓપરેશન પછી લોહી ચઢાવવું જ પડ્યું નથી. તો પછી એ પોસ્ટ ઓપરેશન પછી શું કેર લેવામાં આવે? હા, એટલે ઓપરેશન પછી જેવું મેં કીધું કે આ બહુ મોટું ઓપરેશન હોય અને એને લગભગ અમે 24 થી 48 કલાક તો પહેલાં એને વેન્ટિલેટર પર રાખતા હોય છે. એના કારણો ઘણા બધા હોય છે કે પેશન્ટનું બીજું કોઈ ફિઝિયોલોજીકલ કોમ્પ્રોમાઇઝ ના થાય, દર્દ જે ઓપરેશન કર્યું હોય એનું બિલકુલ દર્દ ના થાય, એ બધા લક્ષણોને ધ્યાનમાં રાખી જોઈને અમે લોકોને વેન્ટિલેટર પર, પ્લાન વેન્ટિલેટર પર રાખતા હોઈએ. અને જ્યારે જોઈએ કે એનું શ્વાસોશ્વાસ ને બાકીનું બધું બધા બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા, બાકી બધું નોર્મલ આવતું હોય તો એને ધીમે રહીને પછી અમે એ વેન્ટિલેટર પરથી ઓફ કરી લઈએ, એટલે બહાર લઈ લઈએ. એટલે 2-1 દિવસનું જે વેન્ટિલેટરનો ગાળો હોય અને એના પછી 2-1 દિવસ અમે તો પણ આવીશું એને ગ્રોસ ઓબ્ઝર્વેશન, કે ત્યાં આગળ સારામાં સારું ઓબ્ઝર્વેશન થાય. કારણ કે જે કંઈ પણ મેજર કોમ્પ્લિકેશન જે કહેવાય એ લગભગ 4 થી 5 દિવસની અંદર થઈ જતી હોય, અને એ 4-5 દિવસમાં અમને ખ્યાલ આવી જાય કે હવે પેશન્ટ ડેન્જરની બહાર છે. એટલે પછી અમે લોકો એને તરત જ એને સામાન્ય વોર્ડમાં કે પેશન્ટને સ્પેશિયલ રૂમમાં જે પ્રમાણેની હોય એ પ્રમાણે લેવા. કેટલા દિવસ પછી તમે પેશન્ટને ડિસ્ચાર્જ કર્યો? પેશન્ટ, આ બહુ મોટી વસ્તુ હતી. અત્યારે ફરી પાછો બીજો આ પ્રશ્ન આવ્યો હતો કે જ્યારે આ પેશન્ટનું જ્યારે મેં એમના ડૉક્ટર સાથે વાત કરી નંદુરબાર મહારાષ્ટ્રમાં, તો એ ટાઈમે આ પેશન્ટ મહારાષ્ટ્રમાં હતો નંદુરબાર, અને લોકડાઉન ચાલતું હતું. હવે લોકડાઉનમાં એવું હતું કે ટ્રાન્સપોર્ટેશન એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં અહીંયા લાવવું અને એ પણ આવી રીતે હાઈલી સ્પેશિયલાઇઝ ટર્શરી કેર ટ્રીટમેન્ટ આપવી એ બહુ જ અઘરું થઈ ગયું. કારણ કે એક સામાન્ય એલિમેન્ટ માટે પણ આજે લોકોને કદાચ લોકડાઉનના કારણે થોડુક સર્વિસ મળવામાં તકલીફ થતી, અગવડો થોડી ઊભી થતી હતી. પણ બેન્કર્સ હોસ્પિટલનો જે મેનેજમેન્ટ સ્ટાફ અને જે સપોર્ટ છે, તો પેશન્ટને ત્યાંથી અહીંયા સુધી લાવવામાં કોઈ જ તકલીફ નહીં. સરસ રીતે આવી ગયા એ લોકો, અહીંયા રહ્યા. ઓપરેશન પછી અમે લોકોએ 9મા દિવસે એને બધું જ સારું હતું, 9મા દિવસે અમે રજા આપવાનું નક્કી કર્યું. પણ એવી વસ્તુ હતી કે મહારાષ્ટ્રમાં રહેતો હતો અને ત્યારે પણ લોકડાઉન ચાલુ હતું, એટલે સમહાવ અમે લોકોએ થોડુંક મેનેજ કરી હોસ્પિટલમાં જ એને જગ્યા આપી રહેવા માટે, અને અમે લોકો એનું દરરોજ ધ્યાન રાખતા હતા. પણ એવી રીતે લગભગ 3 કે 4 દિવસ એક્સ્ટ્રા અમે એને રાખ્યો અને પછી અમે એને ઘરે વ્યવસ્થિત અહીંયાથી એકદમ કમ્પ્લીટલી સ્ટેબલ થઈ ગયા. હા, સ્ટેબલ તો 9મા દિવસે જ થઈ ગયા. 9મા દિવસે જ બધું એને પૂરેપૂરો સ્ટેબલનો મતલબ આ ઓપરેશનમાં કેવું હોય છે કે ખાલી હૃદયના ધબકારા અને શ્વાસોશ્વાસ સારા થઈ ગયા એ નથી હતું. અહીંયા કેવું હોય છે કે પેશન્ટ ખાવાનું પૂરેપૂરું ખાય, જે આપણે મોશન જાય છે, રોજિંદી પ્રક્રિયા, એટલે એને દુખાવો ના થવો જોઈએ. એ મોબિલાઇઝ હોય, મોબિલાઇઝ એટલે ઘર રૂમની અંદર ચાલી શકે, હરી ફરી શકે, એ ખોરાક પૂરેપૂરો લઈ શકતો હોય, મોશન એટલે કે ટોયલેટ અને પેશાબ જવાનું એનું નોર્મલ થતું. આ 4-5 ક્રાઇટેરિયા અમારા છે કે જેમાં એ અમે કહી શકીએ કે એને રજા. એ જે ક્રાઇટેરિયામાં એ 9મા દિવસે ફિટ થતો હતો, એટલે અમે 9મા દિવસે નક્કી કર્યું. પણ જે આ લોકડાઉનની બધી પરિસ્થિતિ હતી એટલે અમે થોડુંક એ પણ મેનેજ કર્યું, એટલે સમહાઉ પહોંચી ગયા. આ તમે સર્જરી કરીને કેન્સર, એ શબ્દ એવો છે કે બલબલાને ગભરાવી દે, તો આના રીઅકરન્સના શું ચાન્સીસ? હજી આપણે એક તો રીઅકરન્સની વાત આપણે કરીએ તો એનો જે જેવું આપણે વાત થઈ ગયા 95% કેસમાં કેન્સર જ હોવું જોઈએ. એટલે આખો જે સ્પેસીમેન અમે ઓપરેશન કરીને જે બહાર કાઢીએ એ ઓપરેશનને અમે લેબલિંગ કરીએ, અને એ લેબલિંગ કર્યા પછી એને હિસ્ટોપેથોલોજીકલ એક્ઝામિનેશન, એટલે કે આપણે સાદી ગુજરાતી ભાષામાં એને બાયોપ્સી કહીએ, તો એ બાયોપ્સી માટે અમે એને મોકલીએ પેથોલોજી લેબમાં. અને ત્યારે અમે 100 પેથોલોજીસ્ટ ડૉક્ટર સાથે પણ અમે વાત કરીને ડિસ્કસ કરીએ કે આવી રીતનું આ જગ્યાએ ખાસ ભાગમાં જોવાના, લેબલિંગ તો કરી જો પણ અમે ડિસ્કશન પણ એ ડૉક્ટર સાથે કરી લઈએ. અને એ ડિસ્કશન એ બધું કર્યા પછી જે એનો ફાઇનલ હિસ્ટોપેથોલોજીનો જે રિપોર્ટ આવે, બાયોપ્સીનો રિપોર્ટ, એમાં જેવું મારું હાઈએસ્ટ સસ્પિશન હતું જે વસ્તુ માટે, એ અલ્ટિમેટલી એ કેન્સર જ નીકળ્યું, પેનક્રેટિક કેન્સર જ નીકળ્યું. એટલે એક એ વસ્તુ, એટલે પછી ખ્યાલ આવી ગયો કે નહીં આપણે રાઈટ પાથમાં છે, એટલે એ કેન્સર આવી ગયું. અને સાથે સાથે જે મેં કીધું કે બીજા બધા બહુ બધા ભાગો કાઢીએ, એ બધા જ ભાગો નેગેટિવ હતા. એની સાથે 14 લિમ્ફનોડ એટલે કે શું કે લસિકા ગ્રંથિ કહેવાય, એની અંદર જ્યારે કેન્સર થાય ને ત્યારે પહેલું ત્યાંથી જ આગળ વધે એવું હોય છે, તો જે 14 લિમ્ફનોડ નીકળ્યા એ બધા જ નેગેટિવ હતા. એટલે હવે એ કેમ મેં તમને કીધું, જેવું તમે કીધું કે રિકરન્સના ચાન્સ, રિકરન્સ એટલે કે ફરી થયું, કેન્સર ફરી થયું. એટલે આ રિકરન્સ ખાલી કેન્સર, પેનક્રેટિક કેન્સર પર આધાર નથી હોતો, પણ એ કયા સ્ટેજમાં છે એની પર આધાર રહે છે. તેનું જે ટાઈપ કેન્સરનું છે કે જે મોડરેટલી ડિફરન્શિએટેડ એડિનોકાર્સિનોમા, અને બાકીના જે 14 લિમ્ફ નોડ છે અને જે માર્જિન છે બધી નેગેટિવ હોય, એટલે એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એ
જે ટ્યુમર કહેવાય એ લોકલાઇઝ ટ્યુમર હતું. લોકલાઇઝ એટલે કે ખાલી એટલા જ ભાગમાં હતું, સ્વાદુપિંડનો જે હેડ કહેવાય એ જ ભાગમાં હતું, ના તો પેલી લસિકા ગ્રંથિમાં ગયું. જો લસિકા ગ્રંથિમાં પહોંચ્યું હોય ને તેને રિજનલ કહેવાય, અને રિજનલ પછી સિસ્ટમેટિક એટલે કે ભાઈ લીવર ને લંગમાં પહોંચી ગયું હોય. તો લોકલ જે ટ્યુમર હોય તો એનો એક ડેટાબેઝ, બધા જ આવા રીતના ઓપરેશન જે કેન્સરના થતા હોય એનો એક ડેટાબેઝ, મોટો ડેટાબેઝ બનતો હોય, એને સીર ડેટાબેઝ કહેવાય, SEER, સર્વેલન્સ એપિડેમિયોલોજી એન્ડ રિઝલ્ટ. એ ડેટાબેઝ બનાવવાનો કેટલા લોકો જીવે છે એમ, તો એ સીર ડેટાબેઝ પ્રમાણે આપણે જોવા જઈએ તો જે લોકોને લોકલાઇઝ કેન્સર હોય પેન્ક્રિયાસનું એને 5 યર સર્વાઈવલ રેટ એટલે કે 5 વર્ષ જીવવાની શક્યતા નોર્મલ માણસોની કમ્પેરિઝનમાં એ 35-40% હોય છે જ્યારે લોકલાઇઝ કેન્સર હોય. એટલે આ વ્યક્તિને 5 વર્ષ જીવવાની શક્યતા છે 40%-50%. બહુ સરસ. હવે આ આ સર્જરી વિશે બીજું કંઈક વિશેષ તમારે કંઈક એવું હોય તો? એટલે મારું તો દર્શક મિત્રોને ખાસ એ જ કહેવાનું છે કે પેટમાં કોઈ પણ લક્ષણ હોય, સામાન્ય રીતે આપણને ભૂખ ઓછી લાગતી હોય ત્યારે આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. વજન થોડું ઘટી જતું હોય, 2 કે 3 કિલો વજન ઘટી ગયું, ભૂખ નથી લાગતી, તો આપણે એને ઇગ્નોર કરતા હોઈએ છીએ. પણ પેટના કોઈ પણ લક્ષણને ઇગ્નોર કરવું નહીં જોઈએ. સામાન્ય ઘણા લોકો એમ કહેતા હોય કે મને ખાસા લાંબા ટાઈમથી મને ગેસ થઈ જાય છે, બરાબર છે, મને સામાન્ય ગેસ ને એસિડિટી રહે છે, તો એવા લક્ષણોને ઇગ્નોર કરવા જોઈએ નહીં. કારણ કે પેટનું કોઈ પણ લક્ષણ, પેટમાં જ્યારે કોઈ પણ લક્ષણ ઊભું થાય ત્યારે કોઈ પણ ને કોઈ વસ્તુનો સિગ્નલ આપતું હોય છે. ખાસ કરી આપણે સિગ્નલ આપશે તેને હંમેશા દરેક રોગ એનો સિગ્નલ આપતું જ હોય છે. ખ્યાલ ગયો ને? દાખલા તરીકે પેન્ક્રેટિક કેન્સરની પોતાની જ વાત કરીએ આપણે, પેન્ક્રેટિક કેન્સરની, તેમાં એક લક્ષણ એવું હોય છે કે રિસેન્ટલી ડિટેક્ટેડ ડાયાબિટીસ. જે લોકોને 60 વર્ષની ઉપરના લોકોને જ્યારે વજન ઘટતું હોય ને ભૂખ ઓછી લાગતી હોય અને જ્યારે નવો ડાયાબિટીસ ડેવલપ થતો હોય ત્યારે એને હાઈ સસ્પિશન હોય કે એને પેન્ક્રેટિક કેન્સર હોઈ શકે. એટલે એ વસ્તુ સામાન્ય છે કે ભાઈ હા, ડાયાબિટીસના કારણે વજન ઘટે. આપણે નોર્મલ પેલી એવી રીતની હોય છે મગજમાં ગ્રંથિ કે ડાયાબિટીસ થાય એટલે તો વજન ઘટવાનું છે, એટલે એ બધું ગ્રાન્ટેડ રાખે, પણ એવું હોતું નથી. એવા સંજોગોમાં પેટનું કોઈ પણ લક્ષણ હોય, સાદું ગેસ થતો, એસિડિટી થતો હોય, કે ભૂખ ના લાગતી હોય, પેટમાં દુખતું હોય, કે લાંબા ટાઈમથી કબજિયાત રહેતી હોય, કે મળકાડવામાં તકલીફ થતી હોય, કંઈ પણ હોય, તેનું તરત જ સર્જિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ પાસે જઈ અને નિદાન કરવું. નિદાન કરવું એટલે શું છે કે બેઝિક ઇન્વેસ્ટિગેશન પણ એને કરવા જોઈએ. એટલે શું છે કે એનું તરત જ નિદાન થઈ જાય અને એક સિક્યોરિટી આવી જાય કે ભાઈ હવે બહુ મોટી વસ્તુ નથી. ખાસ કરીને કે જે લોકો મોટી ઉંમરના છે, એટલે 50 વર્ષની ઉંમરના લોકો છે, જેમ બહારના દેશોમાં તો અમુક સ્ક્રીનિંગ પ્રોગ્રામ એવા હોય છે કે કોલોરેક્ટલ, મોટા આંતરડાનું, કે સ્ટમક કેન્સર, કે આ લીવર પેન્ક્રિયાસના કેન્સર માટે અમુક સ્ક્રીનિંગ પ્રોગ્રામ ચાલતા હોય છે. એવી રીતના એવા મોટા સ્ક્રીનિંગ પ્રોગ્રામ આપણા દેશમાં હજુ એવા ચાલતા નથી. પણ દર્દીએ પોતે નક્કી કરવાનું હોય છે કે મને આ તકલીફ છે, ઘણી સામાન્ય હોય તેમ છતાં પણ એક ગેસ્ટ્રોએન્ટરોલોજીસ્ટને મળી અને એને બતાવવું જરૂરી હોય છે. સાહેબ, આ મૂળ કારણ શું એ જે આ આ પેન્ક્રિયાટિક કેન્સરની જે વાત કરી? હા, તો મૂળ કારણ શું? મૂળ કારણમાં એવું છે કે પેન્ક્રિયાસનું કેન્સર થવા માટે એક ને એ પણ બધા મલ્ટિપલ ફેક્ટર હોય છે. એવું આજ સુધી દરેકના એક કારણ હોય એવું જાણવા મળ્યું નથી. પણ આ બધા લોકલ ફેક્ટરના બધા બીજા ફેક્ટર, દાખલા તરીકે એક ફેમિલી હિસ્ટ્રી ઓફ પેન્ક્રેટિક કેન્સર, એટલે જ્યારે કોઈ પણ ફેમિલી હિસ્ટ્રી હોય, બાપને, દાદાને, માતાને, ભાઈઓને, બહેનને કે કઝિનમાં, કે જ્યારે એ ફેમિલી હિસ્ટ્રી હોય ત્યારે એનું રિસ્ક, પેન્ક્રેટિક કેન્સર થવાનું રિસ્ક વધે, અનેક ગણું જોખમ વધી જાય છે. બીજી કે જેને ક્રોનિક પેન્ક્રેટાઇટિસ થતો હોય, ક્રોનિક પેન્ક્રેટાઇટિસ એટલે શું છે કે વારંવાર સ્વાદુપિંડમાં સોજો આવતો હોય, બરાબર છે, કે જે લોકો સાચવીને બેસી રહ્યા કે ક્રોનિક પેન્ક્રેટાઇટિસમાં દવા લે એટલે સારું હોય, પણ એ ક્રોનિક પેન્ક્રેટાઇટિસમાં આગળ જતાં કેન્સરનો ખતરો રહેતો છે પેન્ક્રિયા. એવી રીતે ઓબેસિટી જોવા જઈએ, ઓબેસિટી એટલે શું છે કે જેમાં દર્દી જાડું હોય, જાડાપણું પણ એક રીતનું પેન્ક્રેટિક કેન્સર થવા માટે, અને સાથે સાથે બીજા અમુક ડ્રગ્સ છે, અને આપણો જે ખોરાક લઈએ છીએ કે જેમાં હાઈ કાર્બોહાઈડ્રેટ અને હાઈ ફેટવાળો જે ડાયટ હોય, કે જે આપણે વધારે પડતો કન્ઝ્યુમ કરતા હોય ત્યારે આપણને પેન્ક્રેટિક કેન્સર થતું. તો આ જે દર્દી હતા ગોવિંદભાઈ ચૌધરી નંદુરબારથી આવ્યા હતા, એમનું શું લાગે છે કે શું કારણ હોય છે? એટલે એમનામાં બધા આ બધી અમે હિસ્ટ્રી, હંમેશા પેન્ક્રેટિક કેન્સરનું આવતું હોય ને ત્યારે અમે બધી જ હિસ્ટ્રી પૂછતા હોઈએ છીએ કે એમાં એવું કોઈક આપણને મળી જાય. તો એમાં એવી રીતનું જાણવા મળ્યું હતું કે આ દર્દી લાંબા સમયથી સ્મોકિંગ કરતો હતો, અને સ્મોકિંગ અગેન ઇઝ અ વન રિસ્ક ફેક્ટર. એટલે એ જ મારા દર્શકોને એ ખાસ એક મેસેજ જ પહોંચાડવાનો હતો કે ભાઈ આ સ્મોકિંગ છે, ટોબેકો છે, એના લીધે જ આ એના લીધે બીમારી કેન્સર
કેન્સર બની શકે છે. યસ, થઈ શકે. એટલે સ્મોકિંગ તો આ તો છે જ, પણ બીજા અનેક કેન્સરો કરવા માટે પણ સ્મોકિંગ એક બહુ મોટો રિસ્ક ફેક્ટર હોય છે, સ્મોકિંગ અને ટોબેકો જોઈને. એટલે બને ત્યાં સુધી એને તો બંધ જ કરી દેવું જોઈએ, એને ચાલુ રાખવાનો બહુ એ નથી. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે ડૉક્ટર દર્શન પટેલ, જે સર્જિકલ ગેસ્ટ્રોન્ટોલોજીસ્ટ અને લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન. એમણે બહુ એક મજાની વાતો કરી આપણી સાથે, અને કેન્સર, જે ખાસ કરીને પેન્ક્રેટિક કેન્સરને જેમણે હાલમાં જ એમને એક દર્દી પર ઓપરેશન કર્યું, એમના અનુભવથી, એમના જ્ઞાનથી અને એક જજમેન્ટલ પાવરથી એક ડિસિશન લઈ અને સરસ મજાનું કાઉન્સિલિંગ કરી અને એ ઓપરેશન કરીને સાજો કરી દીધો, અને વ્યક્તિ છે જે પેશન્ટ છે એ સારી રીતે એમના ઘરે પણ પહોંચી ગયા છે અને સ્ટેબલ છે. તો એના વિશે એમણે બહુ સરસ વાતો કરી અને સમજણ પાડી કે આ વસ્તુ શું હોય છે, અને એક સંદેશો પણ આપ્યો કે કેન્સર, પેન્ક્રેટિક કેન્સર હોય કે બીજો કોઈ પણ કેન્સર, એ શાનામાં કેવી રીતે થાય છે અને એની શું તકેદારીઓ આપણે લેવી જોઈએ. તો ડૉક્ટર દર્શન પટેલને અમે આપણે ધન્યવાદ કહીશું, આભાર માનશું, અને હેલ્થ પ્લસમાં કાર્યક્રમ અહીં સમાપ્ત કરશું. ફરીથી મળીશું એક વિશેષ ડૉક્ટર સાથે હેલ્થ પ્લસના નવા કાર્યક્રમમાં. નમસ્કાર.